नमस्कार विद्यार्थी मित्रों, आज आप कॉम्प्यूटर विषय भणीए। एमा पाठ त्रण कॉम्प्यूटर अलग अलग भागों। कॉम्प्यूटर अलग अलग भागों से सौथी पहलो भाग है मॉनिटर। मॉनिटर जे टीवी जेव देखाय छे, आपणने जोवामां कोना जेव देखाय, टीवी जेव, ए सौथी महत्वनो भाग छे, पहलो भाग। बीजो भाग छे सीपीयू। सीपीयू ए कॉम्प्यूटरनो एक अंग छे, एमां सीपीयू ए मगजनुं कार्य करे छे कॉम्प्यूटरमां। ત્રીજો ભાગ છે કીબોર્ડ। કીબોર્ડથી આપણે જે પણ કંઈ ટાઈપિંગ કરીએ એ આપણને મોનિટરમાં જોવા મળશે। અને ચોથો ભાગ છે માઉસ। માઉસ માઉસથી આપણે એ ઇનપુટ ડિવાઇસ, માઉસથી આપણે જે પણ કંઈ બટન દબાવીશું એ માઉસ દ્વારા આપણને ખ્યાલ પડશે। અને એમાં એક ભાગ છે સ્પીકર। સ્પીકરથી આપણે ધ્વનિ, અવાજ, આપણે કંઈ પણ મ્યુઝિક કે અવાજ સાંભળીએ, ગીતો સાંભળીએ, એ સ્પીકર દ્વારા એનું કાર્ય થાય છે। અને હજી એક પાર્ટ છે પ્રિન્ટર। પ્રિન્ટરથી આપણે કીબોર્ડ દ્વારા મોનિટરથી જે પણ કંઈ આપણને છાપવું હોય એ છાપવા માટે પ્રિન્ટરનો ઉપયોગ થાય છે। જો આમાં કોમ્પ્યુટરના નીચેના ભાગનું બનેલું છે, સૌથી પહેલો ભાગ છે મોનિટર, કીબોર્ડ, માઉસ, સીપીયુ, સ્પીકર અને પ્રિન્ટર। હવે મોનિટર, મોનિટર ટીવીના પડદા જેવું દેખાય। મોનિટરનો આ જે ભાગ છે એ આપણને કોના જેવો દેખાય છે, ટીવીના પડદા જેવો ભાગ દેખાય છે। કીબોર્ડ દ્વારા તમે જે પણ કંઈ ટાઈપ કરો છો તે મોનિટર પર દેખાય છે। અહીંયાથી આપણે એ બી સી કાં તો કોઈ અંક 0 1 2 3 જે પણ કંઈ અંક આપણે જે પણ કંઈ ટાઈપિંગ કરીશું એ અહીંયા આપણને જોવા મળશે। તમે મોનિટર પર કાર્ટૂન ફિલ્મ પણ ચલચિત્રો જોઈ શકો છો। આપણે મોનિટરમાં કાર્ટૂન, ગીતો, ચલચિત્રો, પિક્ચર્સ જે પણ કંઈ આપણે મોનિટરમાં આપણે જોઈ શકીએ છીએ। હવે ચોથો ભાગ છે લખવા માટે કીબોર્ડનો ઉપયોગ થાય છે। કીબોર્ડમાં અલગ અલગ કીઝ હોય, સૌથી પહેલી કી હોય નંબર્સ કી, એમાં 0 થી લઈને 1 સુધીના નંબર્સ આવે છે। પછી એ ટુ ઝેડ કી, કીબોર્ડ પર જે લેટર કી છે એ ટુ ઝેડ નંબરની જે કી છે એને લેટર કી કહેવાય, બરાબર। લેટર કીનો ઉપયોગ શબ્દો તથા વાક્ય લખવા માટે, તમે કંઈ પણ શબ્દ લખો, ધારો કે તમારું નામ લખવું છે તમને, બરાબર, તો કીબોર્ડથી તમે એલ દબાવો, પછી ઈ દબાવો, બે વાર ઈ દબાવો, પછી એન દબાવો અને એ દબાવો, તમે આ જે નામ લખ્યું એ આપણને ક્યાં જોવા મળશે, અહીંયા મોનિટર પર જોવા મળશે, બરાબર। એમાં એ ટુ ઝેડ કીનો ઉપયોગ થાય છે। એમાં એને કઈ કી કહેવામાં આવે, લેટર કીનો ઉપયોગ શબ્દો અને વાક્યો લખવા માટે થાય છે। નંબર કીનો ઉપયોગ, નંબર કીમાં તમે 0 1 2 3 તમે જે બી નંબર આપો, ધારો કે આપણો મોબાઈલ નંબર, આપણે મોબાઈલ નંબર અહીંયા ટાઈપ કરીએ, અહીંથી જે બી મોબાઈલ નંબરનો અંક ટાઈપ કરીએ અહીંયા આપણને મોબાઈલ નંબર જોવા મળશે। એમાં એ કીને કઈ કી કહેવાય, નંબર કી। સ્પેસ બાર કી, સ્પેસ બાર કી જે કીબોર્ડમાં સૌથી લાંબી કી આવે એને સ્પેસ બાર કી કહેવામાં આવે છે। સ્પેસ બાર કીનો ઉપયોગ અક્ષરો કે શબ્દો વચ્ચે જગ્યા છોડવા માટે, તમે કંઈ પણ અક્ષર કે શબ્દો લખો એમાં વચ્ચે જગ્યા છોડવા માટે સ્પેસ બાર કીનો ઉપયોગ કરવામાં આવે છે। એન્ટર કી, તમે એન્ટર કી, અહીંયા જે મોટી કી હોય છે એ એન્ટર કી હોય, એન્ટર કીનો ઉપયોગ તમે એક વાક્ય લખો અને નવા લાઇન પર જવા માટે એન્ટર કીનો ઉપયોગ કરવામાં આવે છે। કેપ્સલોક અને સીપલોક કીનો ઉપયોગ કેપિટલમાં અક્ષરો ટાઈપ કરવા માટે થાય છે। અહીંયા કીબોર્ડમાં એક કી હોય છે, એક કેપ્સલોક કી હોય અને એક શિફ્ટ કી હોય। કેપ્સલોક કી તમે દબાવશો તો અહીંયા લાઇટ જોવા મળશે, અને શિફ્ટ કીથી તમે દબાવશો તો તમે કેપિટલ અક્ષરો ટાઈપિંગ કરી શકો છો। કર્સર કીનો ઉપયોગ કર્સરને લીટીની ઉપર, નીચે, ડાબે, જમણે ખસેડવા માટે થાય છે। અહીંયા 4 કર્સર કી હોય, આ જે એરો કરીને કી હોય આ ઉપર, નીચે, ડાબે, જમણે, 4 બાજુ માઉસ, માઉસ કહેવાય, માઉસથી તમે ચારે બાજુ તમારે જે એરો છે એ એરો ઉપર, નીચે, ડાબે, જમણે, તમે ગમે તે બાજુ ઉપર, નીચે, ડાબે, જમણે 4 સાઈડ તમે કર્સરથી દબાવી શકો છો અને ઉપર નીચે ખસેડી શકીએ છીએ। બેકસ્પેસ કી અને ડિલીટ કી, બેકસ્પેસ કી અને ડિલીટ કી, બેકસ્પેસ કીને એટલે આપણે પાછા આવવા માટે, અને ડિલીટ કી આપણે કંઈ લખાણ લખ્યું હોય અને એ ભૂસવું હોય આપણને, એને ભૂસવા માટે ડિલીટ કીનો ઉપયોગ કરવામાં આવે છે। બેકસ્પેસ કી અને ડિલીટ કીનો ઉપયોગ તમે જે પણ કંઈ ટાઈપ કર્યું હોય તે ભૂસવા માટે થાય છે। હવે માઉસ, માઉસ દરેક જણે જોયું જ હશે, બરાબર, એને માઉસ પર 2 કે 3 બટન્સ હોય છે, બરાબર।
दरेक बटन नु कार्य अलग छे। डाबी साइड नु बटन, जमणी साइड नु बटन अने वच्चे वच्चे अहींया एक सर्कल होय ई तमे एने आम फेरवशो एटले ऊपर नीचे आपणे स्क्रीन जे छे मॉनिटर नी स्क्रीन ऊपर नीचे खसे छे। अने डाबा अने जमणा जमणी बाजुनु बटन बे बटन दबावशो तो डाबी बाजुनु बटन दबावशो अने जमणी बाजुनु बटन दबावशो तो एमां एक पॉपअप मेनू ओपन थाय छे। जो माउस पर बे के त्रण बटन होय छे तेने माउस पेड पर राखीने सरकाववामां आवे छे। नीचे दर्शाव्या प्रमाणे माउसने बराबर पकड़ो। माउसने निदर्शन माटेनुं साधन छे। आपणने वस्तु दर्शाववा माटे अहींया जे एरो झबक झबक थाय छे ए निदर्शननुं कार्य करे छे। मॉनिटर पर कोई वस्तु के जग्यानो निर्देश करवा माटे तेनो उपयोग थाय छे। मॉनिटर पर एक थी बीजी जग्याए जवा माटे पण तेनो उपयोग थाय छे। तमे माउसना उपयोगथी एक लाइन परथी बीजी लाइन पर, एक मेनू परथी बीजा मेनू पर तमे जई शको छो। मॉनिटर पर एक थी बीजी जग्याए जवा माटे पण तेनो उपयोग थाय छे। माउसनो उपयोग चित्र दोरवा तथा रमतो रमवा माटे पण थाय छे। तमे माउसना મદદથી ચિત્ર દોરી શકો, કોઈ રમત રમી શકો, તમે ગેમ રમો ત્યારે માઉસનો ઉપયોગ પણ કરી શકો છો। હવે CPU, આજે CPU એ કમ્પ્યુટરનું મગજ છે। કમ્પ્યુટરની સાથેના મોટા બોક્સ જેવા ભાગને CPU કહે છે। આ કમ્પ્યુટરની બાજુમાં બોક્સ જેવું જે તમને દેખાય છે આને શું કહેવામાં આવે? CPU। તે કમ્પ્યુટરનો ખૂબ જ મહત્વનો ભાગ છે। CPU શું છે? આમાં દરેક વસ્તુ સંગ્રહવામાં, કમ્પ્યુટરમાં આપણે જે પણ કંઈ હોય એ દરેક વસ્તુ શેમાં સંગ્રહવામાં આવે? CPUમાં। CPU એ કમ્પ્યુટરનું મગજ કહેવામાં આવે છે। આગળનો ભાગ છે પ્રિન્ટર। પ્રિન્ટર દરેક જણાએ જોયું જ હશે। પ્રિન્ટર આપણને શું કાર્યમાં? આપણે જે પણ કંઈ કમ્પ્યુટરમાં કીબોર્ડમાં માઉસથી આપણે જે પણ ટાઈપિંગ કરીએ, કંઈ પણ ચિત્ર દોરીએ એ મોનિટરના ઉપયોગથી, પ્રિન્ટરના ઉપયોગથી આપણે પ્રિન્ટ કાઢી શકીએ છીએ। કાગળ પર છાપવા માટે પ્રિન્ટરનો ઉપયોગ થાય છે। તમે કીબોર્ડ પર, કીબોર્ડ દ્વારા જે કંઈ ટાઈપ કરો છો તે પ્રિન્ટર છાપે છે, તે ચિત્રો પણ છાપે છે। તમે અલગ અલગ ચિત્રો, તમને કોઈ પણ ચિત્ર જોઈતું હોય બરાબર, એ ચિત્ર તમે કીબોર્ડ દ્વારા એમાં આપો અને મોનિટરમાં તમને દેખાય, અને તમે પ્રિન્ટ આપો એટલે પ્રિન્ટર દ્વારા એ ચિત્ર તમને જોવા મળે। સ્પીકર, સ્પીકર પણ દરેક જણે જોયા જ હશે। સંગીત સાંભળવા સ્પીકરનો ઉપયોગ થાય છે। હવે આપણે એના સ્વાધ્યાય જોઈશું, તમે તમારા સ્વાધ્યાયમાં પણ જોજો। પ્રશ્ન નંબર એક, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। અક્ષરો કે સ્પેસ શબ્દો વચ્ચે જગ્યા છોડવા ખાલી જગ્યા કીનો ઉપયોગ થાય? મેં તમને એક બતાવ્યું હતું સ્પેસ બાર કીનો, શેનો ઉપયોગ થાય? સ્પેસ બાર કીનો ઉપયોગ થાય બરાબર, એમાં જવાબ શું આવે? સ્પેસ બાર કી। બીજો નંબર, ખાલી જગ્યાને કમ્પ્યુટરનું મગજ કહે છે, મેં તમને બધાને જણાવ્યું હતું કોને મગજ કહે છે? CPUને, CPUને કમ્પ્યુટરનું મગજ કહે છે। ખાલી જગ્યા શબ્દો અને ચિત્રો છાપે છે, કોણ છાપે છે? બધાને ખ્યાલ જ હશે કોણ છાપે? પ્રિન્ટર। પ્રિન્ટર શું છાપે? શબ્દો અને ચિત્રો છાપે છે। એરો ધરાવતી કીને ખાલી જગ્યા કહે છે, જે એરો ધરાવે એ કીને શું કહેવાય? માઉસ, સોરી કર્સર કી કહે છે। ખાલી જગ્યા પર લેટર કી તથા નંબર કી હોય છે, શેના ઉપર લેટર કી અને નંબર કી હોય? બધાને ખબર જ છે કીબોર્ડ ઉપર, કીબોર્ડ ઉપર લેટર કી તથા નંબર કી હોય છે। સંગીત સાંભળવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે, શેનો ઉપયોગ કરીએ આપણે સંગીત ગીતો સાંભળવા માટે? સ્પીકરનો। ખાલી જગ્યા એ નિદર્શન માટેનું સાધન છે, આપણે કોઈ પણ જગ્યાએ જવું હોય, તમને ખ્યાલ ના આવે કે તમે ક્યાં છો તો તમને અહીંયા એક એરો જેવો દેખાય છે, એ એરો શેનું કાર્ય કરે છે? નિદર્શન, એટલે માઉસ એ નિદર્શન માટેનું સાધન છે। કીબોર્ડ દ્વારા તમે જે કંઈ ટાઈપ કરો તે ખાલી જગ્યા પર દેખાય છે, આપણે અહીંયા કીબોર્ડથી જે પણ કંઈ ટાઈપ કરીએ શેમાં દેખાય આપણને? મોનિટર ઉપર। શેમાં દેખાય? મોનિટર ઉપર દેખાય। નવી લીટી પર જવા માટે ખાલી જગ્યા કીનો ઉપયોગ થાય, આપણે એક લાઇનથી આ એક લાઇન ટાઈપ થઈ પછી બીજી લાઇનમાં જવા માટે શેનો ઉપયોગ થાય? એન્ટર કીનો ઉપયોગ થાય છે। કેપિટલ અક્ષરો ટાઈપ કરવા માટે ખાલી જગ્યા કીનો ઉપયોગ થાય, કઈ કીનો ઉપયોગ થાય? શિફ્ટ કીનો થાય। તમે જે કંઈ ટાઈપ કર્યું તે ભૂસવા માટે ખાલી જગ્યા કીનો ઉપયોગ થાય,
આપણે જે પણ કંઈ ટાઈપ કરીએ, લખાણ લખીએ, ભૂસવું હોય તો આપણે એને ડિલીટ કીનો ઉપયોગ કરીએ છીએ. કોમ્પ્યુટરનો ખાલી જગ્યામાં ઉપયોગ થાય છે. આપણે સ્કૂલમાં કોમ્પ્યુટરનો ઉપયોગ થાય, દરેકે દરેક સ્કૂલમાં દરેક જગ્યાએ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય, એટલે કોમ્પ્યુટરનો શાળાઓમાં ઉપયોગ થાય છે. હવે પ્રશ્ન નંબર 2, વાક્ય ખરું હોય તો તેની સામે ખરાની નિશાની કરો અને ખોટું હોય તો તેની સામે ખોટાની નિશાની કરો. ઘરમાં કોમ્પ્યુટરનો ઉપયોગ થતો નથી, થાય છે કે નથી થતો? તો ઘરમાં કોમ્પ્યુટરનો ઉપયોગ શું થાય? થાય છે. એટલે સાચું આવશે કે ખોટું? શું આવશે? ખોટું. દરેક જણના ઘરમાં અત્યારે કોમ્પ્યુટર હોય છે, લેપટોપ હોય છે, એટલે ઘરમાં દરેક જણ કોમ્પ્યુટર વાપરે છે, એટલે જવાબમાં શું આવશે? ખોટું. ઓફિસમાં કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે, ઓફિસમાં દરેકે દરેક જગ્યાએ અત્યારે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય, ઓફિસમાં પણ થાય છે, એટલે એ સાચું. કોમ્પ્યુટરનો ઉપયોગ રમતો રમવા માટે થતો નથી, એ શું આવે? ખોટું. કોમ્પ્યુટરથી દરેક જણ રમત રમે છે, એટલે કોમ્પ્યુટરનો ઉપયોગ રમત રમવા માટે થતો નથી, શું આવે? ખોટું. હોસ્પિટલમાં કોમ્પ્યુટરનો ઉપયોગ થતો નથી, તો શું આવશે જવાબમાં? ખોટું. કોમ્પ્યુટરનો ઉપયોગ ચલચિત્ર જોવા માટે થાય છે, તો આપણે કોમ્પ્યુટરની મદદથી ચિત્રો, પિક્ચર્સ બધું જોઈએ છે, એટલે શું આવશે જવાબમાં? સાચું. તમે જે ટાઈપ કર્યું હોય તે ભૂસવા માટે બેકસ્પેસ કીનો ઉપયોગ થાય છે, તો સાચું. હરે, આપણો સ્વાધ્યાય પૂરો થયો એ તમે તમારા બુકમાં બધા લખી નાખજો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.